ઉત્તર ગુજરાતનું પવિત્ર અને મિની દ્વારકા તરીકે ઓળખાતું ધરણીધર ભગવાનનું ધામ થરાદ તાલુકાના ઢીમા ગામે આવેલું છે. ઢીમા ગામમાં મહિનાની દર પૂનમે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે અને વારે તહેવારે ઢીમા ખાતે મેળા જેવો માહોલ રહેતો હોય છે. ત્યારે ગતરોજ જન્માષ્ટમી હોવાથી ઢીમા ખાતે ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની લોકોએ ઉજવણી કરી હતી. બનાસકાંઠાના વાવ તાલુકાના છેવાડે આવેલા યાત્રાધામ ધીમા ખાતે બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના મંદિરમાં જન્માષ્ટમી પર્વને લઈ ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોવાથી ધરણીધર ભગવાનના મંદિરે ચારેકોર રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું અને રાત્રે 12 વાગ્યાના ટકોરે ભગવાનના જન્મ સમયે મંદિર પરિસરની અંદર આરતી ભજન કીર્તન કરવામાં આવી હતી. ભગવાનના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આખા મંદિર પરિસરની અંદર ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. જોકે ધીમા ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે રામનવમીના દિવસે પણ કૃષ્ણ ભગવાનના મંદિર પરિસરની અંદર ઘોડિયું બાંધવામાં આવે છે અને તમામ ભક્તો તે ઘોડિયાને દોરીથી ખેંચીને હિંચકા નાખી ધન્યતા અનુભવતા હોય છે. કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ રૂપે પંજરીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ સૌ કોઈએ લીધો હતો. જન્માષ્ટમી કૃષ્ણ મહોત્સવનો પર્વ છે. ધરણીધર ભગવાનના મંદિરમાં ભગવાનના પર્વને ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક ગામથી આજુબાજુથી લોકો ભક્તો દર્શન માટે ઉમટે છે અને ધીમાની અંદર બીજા પણ તીર્થો છે, રામજી મંદિર છે, પીપાજી મંદિર છે, દરેક મંદિરોમાં અલગ અલગ તરીકોથી ભગવાનનો જન્મ મહોત્સવને ઉજવવામાં આવે છે અને એના પછી ગામના દરેક ભક્તો બધા આવે છે, સાથે મળીને વડીલો બધા આવે છે અને ભગવાનના પંજરીનો પ્રસાદ દરેક ગામના એક એક વ્યક્તિ સુધી જાય છે. એવો અનેરો મહાત્મ ભગવાનના સાનિધ્યમાં થઈ રહ્યો છે. મિની અંબાજી ગણાતું યાત્રાધામ તીર્થ ભગવાનનું ખૂબ દિવ્ય ધામ છે. ધરણીધર ભગવાન 850 વર્ષ જૂનું યાત્રાધામ છે, વરાહ ક્ષેત્ર છે. એના પછી યુગલોના આક્રમણો પછી ભગવાનનો ઘણા દિવસ સુધી મંદિરની સિંહાસનની પૂજા થઈ, એના પછી ભગવાન ચતુર્ભુજ રૂપામાં બિરાજમાન છે. તો દરેક ભક્તો અહીંયા ધીમા થરાદથી 12 કિલોમીટર થાય છે, વાવથી 12 કિલોમીટર થાય છે અને થરાદ ડીસા પાલનપુરથી 100 કિલોમીટર જેટલું અંતર છે. તો આપ દરેક ભાવિક ભક્તો અહીંયા દર્શન માટે આવી શકો છો. અહીંયા રહેવા ખાવા જમવાની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંથી નડેશ્વરી યાત્રાધામ પણ નજીક છે. તો દરેક યુવાન ભક્તો જે પણ કોઈ આ બાજુ આવે તો ધરણીધર ભગવાનના દર્શન માટે અવશ્ય આવે. એની બાજુમાં ઢીમણનાગનું સુંદર તીર્થ છે, એ પણ દિવ્ય છે. રામજી મંદિર છે, બીજા પણ ઘણા નાના મોટા યાત્રાધામો છે. તો આપ સૌને જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છાઓ, શુભ આશીર્વાદ. આ ક્ષેત્ર પહેલા વરાહ ક્ષેત્ર હતું. આ બોર્ડર નજીક આવેલું એક ગામ છે ઢીમા. તાલુકો વાવ લાગે છે અને જિલ્લો એનો બનાસકાંઠા છે. ઉત્તર ગુજરાતમાં આવેલું છે. ત્યાં પહેલાં વરાહ ભગવાનનું મંદિર હતું. વરાહ ભગવાનને 1353ના સૈકામાં અલાઉદ્દીન ખિલજીએ ખંડિત કર્યા પછી 125 વર્ષ સુધી આ મંદિરમાં શાળીગ્રામની સેવા થઈ. ત્યારબાદ ત્યાં પૂજા કરતા શ્રી ગજાધર સેવક અને દલપતરામ સેવક બંને ભક્તોને એક દિવસ સપનું આવ્યું અને વાંસવાડાના પર્વતમાં આ મૂર્તિને લાવી છે. એમાં એક ગામના રુદા પટેલને પણ સપનું આવ્યું હતું, તેમને પણ સાથે લઈ ગયા અને આ સુંદર મૂર્તિને આ જ ક્ષેત્ર ઉપર જ્યાં વરાહ ભગવાનની મૂર્તિ ખંડિત કરતી તે જ જગ્યા ઉપર એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે આ ભગવાનનું નામ શ્રી ધરણીધર રાખ્યું. આ એક વિષ્ણુ સ્વરૂપ છે, 3 અવતારો માનુ સ્વરૂપ છે, કચ્છમચ અને વરાહ. વામન અવતાર પછી ભગવાને ભિક્ષા માગી એટલે 4 હાથ નીચા થઈ ગયા.